तरफ સૌથી વધુ શાકભાજીનું વાવેતર થાય છે એવા સાબરકાંઠા જિલ્લામાં પણ શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે। લાલ ટામેટાએ તો ગૃહિણીઓને રાતા પાણીએ રોવડાવ્યા છે। જિલ્લામાં કોબીજ, ફ્લાવર, ગવાર, દૂધી, ગલકા, કારેલા, ટામેટા સહિતની શાકભાજીનું વધુ ઉત્પાદન થતું હોય છે। છતાં ચોમાસાના કારણે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે। પહેલા સરેરાશ 30 થી 60 રૂપિયામાં મળતા શાકભાજીના ભાવ હાલ 80 થી 200 રૂપિયા સુધી પહોંચી ગયા છે। હાલ હોલસેલમાં પણ શાકભાજી મોંઘા મળી રહ્યા છે, જેમાં કંકોડા 210 રૂપિયા, આદુ 220, ટામેટા 120, ગવાર 80, ચોળી 60, કારેલા 55, રીંગણ 40, ભીંડા 40 રૂપિયા કિલોના ભાવ બોલાઈ રહ્યા છે, જે ગ્રાહકો પાસે પહોંચતા 25% વધુ ભાવે વેચાય છે, જેના કારણે ગ્રાહકો ઓછું શાકભાજી ખરીદી રહ્યા છે અને કાપ મૂકી રહ્યા છે। એક બાજુ ખેડૂતોને સારા ભાવ મળે છે તેની ખુશી છે, પરંતુ ઉત્પાદન ઓછું થતા તેમાં ભારે નુકસાન પણ થઈ રહ્યું છે, એટલે સરવાળે તો ખેડૂતને જ નુકસાન છે। હવે અન્ય એવા શાકભાજીઓના ભાવ વધી ગયા છે, જેથી અમે ધારીએ એટલા શાકભાજીના બનાવી પણ શકતા નથી અને જે જરૂરિયાત મુજબ શાકભાજીઓ છે એ અમે ખરીદી પણ શકતા નથી। હવે અમારું ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે। ટામેટાં ને મરચાં ને એવી બધી અન્ય શાકભાજીઓના ભાવ 100 કરતાં ઉપર થઈ ગયા છે, એટલે અત્યારે શાકભાજી લેવા જઈએ તો શાકભાજીમાં ધાણા ને મરચાં પહેલાં ફ્રીમાં મળતા હતા, અત્યારે આપતા પણ નથી। મરચાં 160 રૂપિયા કિલો સુધી છે, આજે આદુ 200 રૂપિયા કિલો છે, आज गवार 70 થી 80 रुपये किलो गवारनो बजार पड़े छे। आवक ओछी होवाना कारणे आज वधु तेजी जोवा मळी छे शाक मार्केटमां। टामेटा, भींडा, मरचानी खेती करूँ छूँ, जे वरसाद पड्यो ए खराब पाणी पड्युं, जेना कारणे टामेटामां उत्पादन बहु ओछुं थाय छे अने हमें भाव छे पण हमें खेडूतने मळतर कोई नहीं, खर्चा वधी गया छे, पाहन खेडूतना पाहन कोई बचतुं नहीं अतारे।